नमस्कार धोरण 9ના વાહલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે આજે એટલે કે 28/9/2022 ના રોજ જે વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું છે તેમનું સંપૂર્ણ 100% સાચું એવું પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો તમામ એટલે તમામ પ્રશ્નના સોલ્યુશન આપણે લખીને આપેલા છે. તો ચાલો મિત્રો સેક્શન એથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર પહેલો છે સેક્શન એમાં કે આ વિભાગમાં અ બ ક અને ડ માંથી કોઈ પણ 5 પ્રશ્નો પસંદ કરવાના છે. દરેકના એક ગુણ રહેશે, જેમાં પહેલું છે વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો પ્રશ્ન, કોઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે તો કઈ પેશી આવશે? સંયોજક પેશી. બીજું છે, નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે? તેમાં આવશે દર્ધોદક પેશી. ત્રીજું છે, નીચેના પૈકી શેમાં છિદ્રિત કોષ દિવાલ હોતી નથી? તેમાં આવશે સાથી કોષમાં. ચોથું છે, નીચેના પૈકી શેમાં કાસ્થી નથી? તો એમાં આવશે મૂત્રપિંડમાં. પાંચમું છે, શેમાં સંકોચનશીલ પ્રોટીન જોવા મળે છે? તેમાં આવશે સ્નાયુમાં. અને છઠ્ઠું છે, રોકેટ ખાલી જગ્યા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એમાં આવશે વેગમાન સંરક્ષણના સિદ્ધાંત પર. સાતમું છે, સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે? તો એમાં આવશે 1 મીટર. આઠમું છે, બળના આઘાતનો એકમ લખો? તો એમાં આવશે ન્યૂટન પ્રતિ સેકન્ડ. ત્યાર પછી નવમું છે, ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ, તો એમાં આવશે હંમેશા જુદા જુદા પદાર્થો પર એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે. ત્યાર પછી દસમું છે, ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે, જેમનો અર્થ છે કે ટ્રેનની ગતિ? તો એમાં આવશે પ્રવેગિત ગતિ છે. બ છે, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. બીજું છે, પદાર્થના દળ અને વેગના ગુણનફળને ખાલી જગ્યા કહે છે? તેમાં આવશે વેગમાન. ત્રીજું છે, નાળિયેરના રેશાઓ ખાલી જગ્યા પેશીના બનેલા હોય છે? તેમાં આવશે દ્રઢોતક પેશી. ચોથું છે, વાયુ રંધ્રો વૃકાકાર કે મૂત્રપિંડ આકારના 2 કોષો દ્વારા આવૃત હોય છે, જેને રક્ષક કોષ કહેવામાં આવે છે. પાંચમું છે, રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને ખાલી જગ્યા કહે છે? તેમાં આવશે સિમેન્ટ દ્રવ્ય. ક છે, ખરા ખોટા જણાવો. તેમાં પહેલું છે, અન્નવાહક પર્ણોથી પાણીનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી થાય છે, તેમાં આવશે ખોટું. બીજું છે, રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહે છે? તેમાં આવશે સાચું. ત્રીજું છે, અસ્થિ કોષો કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય છે? તેમાં આવશે સાચું. ચોથું છે, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે? તેમાં આવશે ખોટું. ત્યાર પછી પાંચમું છે, બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે? તેમાં આવશે સાચું. ત્યાર પછી ડ છે, નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબો લખો. તો પહેલું છે, જડત્વ એટલે શું? તેનો જવાબ જો લખેલો છે કે કોઈ પણ પદાર્થની પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાની પ્રકૃતિ એટલે જડત્વ. ત્યાર પછી બીજું છે, વેગમાન કોને કહેવાય? તો વેગમાનની વ્યાખ્યા એ નીચે લખેલી છે કે વેગમાન એટલે કોઈ પણ પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવામાં આવે છે. હવે પેશીની વ્યાખ્યા તમારે મિત્રો જાતે લખવાની છે. પેશી કોને કહેવાય તો હું સમજાવું તમને કે એક આપણા શરીરની અંદર કોઈ પણ નિશ્ચિત કાર્ય કરવા માટે એક વિશિષ્ટ પ્રકારના કોષો ભેગા મળીને એક સમૂહ તૈયાર કરે, આ સમૂહને પેશી કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે, તેમાં આવશે સ્નાયુ પેશી. અને પાંચમું છે, સરળ પેશીઓના કેટલા પ્રકાર છે? તેમાં આવશે 4 પ્રકાર, મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, સ્થૂલકોણક પેશી. ઓકે, તો આવા 4 પ્રકાર છે. ત્યાર પછી વિભાગ બીની અંદર તમને જુઓ પાના નંબર અને પ્રશ્ન ક્રમાંક આપેલો છે, પરંતુ આપણે અહીંયા એનું સોલ્યુશન પર લખેલું છે વિભાગ બી. આ વિભાગમાં કુલ 25 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ આપણે 5 પસંદ કરવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. જેમાં પહેલું છે, બહુકોષીય સજીવમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો બહુકોષીય સજીવમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન કરે છે, જ્યારે રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે. આમ બહુકોષીય સજીવમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. બીજું છે, તફાવત આપો વર્ધનશીલ પેશી સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશીમાં આપણે પહેલો મુદ્દો લખીશું કે તેના કોષો હંમેશા જીવંત હોય છે, તેમજ સતત કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે સ્થાયી પેશીમાં આપણે લખીશું કે તેના કોષો જીવંત કે મૃત હોય છે, તેમજ કોષોમાં કોષ વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. ચોથું છે, એટલે કે એમાં બીજો મુદ્દો વર્ધનશીલમાં, કે તેના કોષોમાં રસધાનીનો અભાવ હોય છે, તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. જ્યારે સ્થાયી પેશીમાં શું આવશે કે તેના જીવિત કોષોમાં રસધાની હોય છે, તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ આવેલું હોય છે.
ત્યાર પછી વર્ધનશીલમાં ત્રીજો મુદ્દો આપણે લખીશું કે તે વનસ્પતિમાં મૂલાંગ, પ્રરોહ અને પ્રકાંડની ગાંઠોમાં કે ઘણા ખરા વાહીપુલમાં જોવા મળે છે. જ્યારે સ્થાયી પેશીમાં આપણે મુદ્દો લખીશું કે તે પેશી વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ વગેરે બધા જ અંગોમાં જોવા મળે છે. ત્યાર પછી છે કે તે વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે, તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી. તો અહીંયા સ્થાયી પેશીમાં આવશે કે તે વનસ્પતિમાં વિભેદન પામ્યા પછી વિવિધ કાર્યો દર્શાવે છે. પ્રશ્ન નંબર ત્રીજો છે, સ્થાયી પેશીનું નિર્માણ કઈ રીતે થાય છે? તો સ્થાયી પેશીનું નિર્માણ મિત્રો વર્ધનશીલ પેશીના કાર્યો અથવા તો કોષો દ્વારા થાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેવો વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. ત્યાર પછી ચોથું છે, તફાવત આપો હરિત કણોતક પેશી અને વાયુતક પેશી. તો મિત્રો હરિત કણોતક પેશી એટલે જે મૃદુતક પેશી જે છે તે હરિત કણ ધરાવતી હોય તેને હરિત કણોતક પેશી કહેવાય. પણ વાયુતક પેશીમાં હરિત કણોતક પેશી જેવા હરિત કણો આવેલા હોતા નથી. હરિત કણોતક પેશી સ્થાયી વનસ્પતિઓમાં જોવા મળે, જ્યારે વાયુતક પેશી જે છે એ પાણીની અંદર જલ એટલે કે જળની અંદર રહેતી વનસ્પતિઓમાં જોવા મળે છે અને એમાં મોટી મોટી રસધાની અને વાયુ કોટરો આવેલા હોય છે. ત્યાર પછી પાંચમું છે, તફાવત આપો અસ્થિ સંયોજક પેશી અને કાષ્ઠિ સંયોજક પેશી. તો અસ્થિ સંયોજક પેશીમાં લખીએ તો તે ધન બરડ, ઘન બરડ અને સ્થાયી સ્થિતિસ્થાપક હોય છે, તથા સામે આપણે કાષ્ઠિ કોષોમાં લખીએ તો તે ઘન, આસ્તિક અને કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી અસ્થિ પેશીમાં બીજો મુદ્દો લખે કે તેના પેશી કોષોને અસ્થિ કોષ કહે છે. જ્યારે કાષ્ઠિ પેશીમાં લખીએ આપણે બીજો મુદ્દો કે તેના પેશી કોષોને કાષ્ઠિ કોષો કહેવામાં આવે છે. અસ્થિને વાળી શકાતા નથી, જ્યારે કેટલાક કાષ્ઠિને વાળી શકાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, રુધિર પેશી વિશે જણાવો. તો રુધિર પેશી વિશે જણાવીએ તો રુધિર પ્રવાહિત સ્વરૂપની સંયોજક પેશી છે. કાર્ય એમનું છે ઓટુ અને સીઓટુને શ્વસનમાં વાયુઓ શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના કેટલાક ભાગથી બીજા ભાગમાં વહન કરાવવું. તો આ રુધિર પેશી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, કાસ્વત કાસ્થિ ક્યાં જોવા મળે છે? તેમાં આવશે કાસ્વત કાસ્થિ કાન, નાક અને શ્વાસ નળીમાં જોવા મળે છે. આઠમું છે, હર્દ સ્નાયુના લક્ષણો જણાવો. તો હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુઓને હર્દ સ્નાયુ કહેવામાં આવે છે. હર્દ સ્નાયુઓ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. ત્યાર પછી નવમું છે, તંતુઘટક પેશીના કાર્યો જણાવો. તો તંતુઘટક પેશી અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે, આંતરિક ભાગોને આધાર આપે છે અને પેશીના સમારકામમાં મદદરૂપ થાય છે. દસમું છે, વાયુરંધ્રના કાર્ય જણાવો. તો ભાઈ વાયુરંધ્ર છે બાષ્પોત્સર્જન અને ઉષ્વેદન. બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે અને વાત વિનિમયની જે કાર્ય છે પણ એના વડે થાય છે. અગિયારમું છે, કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે? તેમાં આવશે ચાર પ્રકારના એકમો મળી અને જલવાહકનું નિર્માણ કરે છે. ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે? તેમાં આવશે છાલના કોષો મૃત હોય છે. છાલના કોષો આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે અને છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ તૈયાર કરે છે, માટે રક્ષણાત્મક પેશી છે આવું આપણે કહી શકીએ. તેરમો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે? તેમાં જવાબ આપશે કે અધિસ્તર વનસ્પતિના ભાગોને રક્ષણ આપે છે. અધિસ્તર પર મીણયુક્ત આવરણ વનસ્પતિ પાણીની વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઇજા અને પરોપજીવીથી રક્ષણ આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે 14મો, જેમાં આપણે ચેતાકોષની આકૃતિ દોરવાની છે. તો અહીંયા સરસ મજાની આકૃતિ દોરેલી છે, જેમાં શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંતુ આવેલા છે. 15મો ક્વેશ્ચન છે, નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો. તો ત્વચામાં આવે સ્તુત અધિષ્ઠદીય પેશી, વનસ્પતિની છાલની અંદર આવશે દ્વિતીય વર્ધનશીલ પેશી, અસ્થિની અંદર આવશે સંયોજક પેશી, મૂત્રપિંડ નલિકાનું અસ્તરમાં આવશે ઘનાકાર અધિષ્ઠદીય પેશી અને વાહીપુલમાં આવશે જટિલ પેશી. 16મો પ્રશ્ન છે, કારણ આપો
કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, તેમાં જવાબ આવશે કારણ કે જ્યારે કાર્પેટને લાકડીમાં વડે ફટકારવામાં આવતા ધૂળના કણો જડત્વને જાળવી રાખે છે અને કાર્પેટ છે એ ગતિ કરે છે, માટે ધૂળના રજકણો બહાર આવે છે. 17મું છે કારણ આપો. બસની છત પર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવામાં આવે છે કારણ કે બસ જ્યારે ગતિમાં હોય છે ત્યારે વળાંક આવે ત્યારે તે આગળ અથવા તો પાછળ તરફ પડી ન જાય તે માટે પોતાનો જડત્વ ધરાવે છે, તેથી તે સામાન પડી ન જાય તેથી તેમને બાંધવામાં આવે છે. 18મો પ્રશ્ન છે કારણ આપો. ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ પડે છે. તો મિત્રો, અહીંયા આપણે વેગ વધારે છે અને ન્યૂટનની ગતિના નિયમ અનુસાર ઘાત અને પ્રત્યાઘાત લાગે છે. કર્મચારી છે એ બળ નળી પર લગાડે, સોરી પાણી છે એ બળ નળી પર લગાડે અને નળી પાણી પર બળ લગાડે છે, માટે નળીને પકડેલા કર્મચારીને પકડવામાં તકલીફ પડે છે. ત્યાર પછી વિભાગ સી શેમાં આપણે પેજ નંબર અને પ્રશ્ન ક્રમાંક લખેલા છે મિત્રો, કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો એ પેજ નંબર 908 ઉપર પ્રશ્ન ક્રમાંક 21માં આપેલો છે. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે તે પેજ નંબર 310 પર પ્રશ્ન ક્રમાંક 32માં આપેલો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચે પૈકી કોનું જડત્વ વધારે? તો એમાં આવશે પથ્થર, બીમાં આવશે ટ્રેન અને સીમાં આવશે 5નો સિક્કો. ત્યાર પછી 5મો છે, દાખલો આપણા ઉદાહરણનો છે જે તમારે લખી લેવાનો છે. 6ઠો છે, એમાં તમારે પેજ નંબર 33 છે અને પ્રશ્ન ક્રમાંક 12 અને 13માં આ પ્રશ્ન આપેલો છે. 7મો પ્રશ્ન છે, તફાવતના 3 મુદ્દા લખો, જલવાહક પેશી અને અનવાહક પેશી. તો 44માં નંબરના પાના નંબર ઉપર પ્રશ્ન ક્રમાંક 4ઠો છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, તો એમની અંદર પહેલામાં આવશે લાદીછમ, બીજામાં આવશે ચેતાપેશી અને ત્રીજામાં આવશે મેદપૂર્ણ. 10મા પ્રશ્ન છે, તો એમનો આન્સર છે પેજ નંબર 41 ઉપર અને પ્રશ્ન ક્રમાંક 38માં આપેલો છે. તો મિત્રો, ત્યાર પછી વિભાગ ડી છે, તો એમાં પહેલા પ્રશ્નનો આન્સર નવનીતના પેજ નંબર 41 પર પ્રશ્ન ક્રમાંક 39માં આપેલો છે. બીજાનો જવાબ નવનીતના પેજ નંબર 37 પર પ્રશ્ન ક્રમાંક 31માં આપેલો છે. ત્રીજાનો જવાબ પેજ નંબર 30 પર પ્રશ્ન ક્રમાંક 3માં આપેલો છે. ચોથાનો પેજ નંબર 305 પર પ્રવૃત્તિ નંબર 9.2માં આપેલો છે. અને વેગમાનનું સંરક્ષણ સમજાવો જે આપણી બુકની અંદર એટલે પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જ્યાંથી તમારે લખી લેવાનું છે. તો મિત્રો, આ હતું સરસ મજાનું પેપર અને એનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.